પ્રણામ માતા વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો વાલી મિત્રો, કેમ છો બાળકો, મજામાં ને? તમને ખબર છે ને કે રવિવારે શું છે? રક્ષાબંધન. શું છે રવિવારે? રક્ષાબંધન છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય, બરાબર? મમ્મી આપણા મામાને રાખડી બાંધશે, આપણા ફોઈ આપણા પપ્પાને રાખડી બાંધશે, અને આપણી બહેન હશે એ તો આપણા ભાઈને કે તમને રાખડી બાંધશે, અથવા તો તમે છોકરી હોય તો છોકરાએ રાખડી બાંધશે, અને છોકરો હશે તો છોકરા ભાઈ હશે એ પોતાની બહેન જોડે રાખડી બાંધાવશે, બરાબર ને? એટલે કે જેની બહેન હોય એ ભાઈને રાખડી બાંધશે, અને જેને બહેન ન હોય એ આપણી ફોઈ હોય આપણા માસીની છોકરી હોય એ લોકો રાખડી બાંધશે ને તમને? હા, એ આપણી બહેન જ કહેવાય ને. હા, રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય છે, બરાબર? દરેક વાલી મિત્રો તમારા પાલ્યને રક્ષાબંધન વિશે થોડી માહિતી આપશો, આ પર્વનું શું મહત્ત્વ છે તે પણ જણાવશો. હવે આપણે જે બાળકો સિનિયર કેજીમાં ભણે છે તે બાળકો માટે અંગ્રેજી વિષયની ચર્ચા કરવાની છે. અંગ્રેજી વિષયમાં આપણે અંગ્રેજી અંકો 1 થી 15 સુધીના અંગ્રેજી અંકો આગળના વિડીયોમાં લખતા શીખી ગયા છીએ, બરાબર? હવે આપણે અંગ્રેજી અંક 1, 5, 15 અને 1, 6, 16 આ બે અંગ્રેજી અંકો લખવાના છે. આખું પેજ ભરીને 1, 5, 15 લખીશું, અને ત્યાર પછી આખું પેજ ભરીને 1, 6, 16 લખીશું, બરાબર? ચલો આપણે અત્યારે અંગ્રેજી અંક 1, 5, 15 લખવાનું છે. 1, 5, 15 અંક લખવા માટે આપણે તો 3 લીટીનો ઉપયોગ કરવાનો છે, અને આ 3 લીટીમાં આપણે શું કરીશું? પહેલાં તો ટપકા કરીશું આવી રીતે. ચલો આખું પેજ ભરીને આપણે લખવાનું છે, આખા પેજમાં ટપકા કરવા પડશે ને. કરો આવી રીતે આખા પેજમાં ટપકા, આખા પેજમાં ટપકા કરવાના છે આવી રીતે. ટપકા કરો આવી રીતે. આપણે ટપકા કરીએ ને તો પછી આપણને ફટાફટ આપણને એમાં લખવાની ખબર પડી જાય કે 3 લીટીમાં ટપકા કર્યા છે, 3 લીટીમાં જ આપણે લખવાનું છે. આવી રીતે ટપકા કરો. જુઓ, આવી રીતે આપણે આખા પેજ ભરીને લખવાનું છે. આખા પેજમાં અમે ટપકા કર્યા છે ને, એવી રીતે તમારે પણ ટપકા કરી દેવાના છે, બરાબર? હવે જુઓ, ટપકા થઈ ગયા હોય તો આપણે લખતા શીખીશું ને આવી અંદર 1, 5, 15 લખવાનું છે. તો પહેલાં 1 અને પછી 5. 1, 5, 15. 15 એટલે 15. 1, 5, 15. 15 એટલે 15. 1, 5, 15. 15 એટલે 15. 1 અને એની બાજુમાં 5. 1, 5, 15. 15 એટલે 15. 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 આવી રીતે બોલવાનું ને લખવાનું, બરાબર? 1, 5, 15. 15 એટલે 15. 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 1, 5, 15. 15 એટલે 15.
15 એટલે 15 15 એટલે 15 આવી રીતે આપણે આખો પેજ ભરીને શું લખ્યું 15 શું લખ્યું 15 બધાએ આવી રીતે જ આ અંક લખવાનો અને બોલવાનું છે હવે આપણે અંગ્રેજી અંક 16 શું કહેવાય 16 એટલે 16 આ અંક લખતા શીખવાનું છે પણ અંક લખતા પહેલાં શું કરવાનું ટપકા કરવાના હવે ટપકા કરો ચલો દરેક જણા 3 લીટીમાં લખવાનું છે ને અંક એટલે આપણે શું કરવાનું પહેલાં તો ટપકા કરવાના આવી રીતે બરાબર ચલો કરવાનું ચાલુ કરી દો ટપકા ટપકા કરો આવી રીતે ચલો આપણે આખું પેજ ભરીને 16 લખવાનું છે એટલે આપણે શું કરીશું ટપકા કરીશું આવી રીતે ટપકા કરો ચલો દરેક જણા આખું પેજ ભરીને લખવાનું હોય ત્યાં શું કરવાનું ટપકા કરવાના છે પછી જ આપણે લખીશું 16 લખવાનું છે ને પેજ ભરીને લખવાનું છે શું કરી દેવાનું પહેલાં ટપકા કરી દેવાના બરાબર જુઓ મેં ટપકા કરે ને આખા પેજમાં હવે આપણે લખીશું એની અંદર જો શું લખવાનું છે 16 શું કહેવાય 16 એટલે 16 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 આવી રીતે બોલવાનું ને લખવાનું છે હા જોડે જોડે બોલતા બી જવાનું તો જ આપણને લખતા તો આવડી જશે પછી વાંચતા નહીં આવડે કે આને ઓળખતા નહીં આવડે કે આ અંકને શું કહેવાય એટલે આપણે જોડે જોડે લખતું જવાનું અને બોલતું જવાનું 16 એટલે 16 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 બોલવાનું અને લખવાનું હા 16 એટલે 16 16 એટલે 16 16 એટલે 16 આવી રીતે આપણે આખું પેજ ભરીને શું કરવાનું હતું 16 લખવાનું હતું બરાબર દરેક વાલી મિત્રોએ આવી રીતે જ તમારા પાલ્યને લાઇનમાં અંકો લખતા શીખવાડવાના જેના કારણે આગળ જતાં તમારું બાળક લાઇનસર અંકો લખતા બી શીખે અને તેને ઓળખતા પણ શીખી જાય